નમસ્કાર, મારી ખાસ રજૂઆત સાથે હું છું વિધાતા. છેલ્લા કેટલાય સમયથી એક મુદ્દાએ જબરદસ્ત ચર્ચા જગાવી છે કે ગુજરાત સરકારના અધિકારીઓ ભાજપના નેતાઓનું સાંભળતા નથી. પહેલા મધ્ય ગુજરાતના નેતાઓ બળાપો કાઢ્યો, ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી કે અમારી જ સરકારમાં સરકારી અધિકારીઓ વિકાસના કામો અટકાવી રહ્યા છે, અમારી વાત નથી સાંભળતા. આ ઉકળતા ચરુ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ બાબતને સમર્થન આપ્યું. નીતિન પટેલે ખુદ હામાં હા ભણી કે સરકારી અધિકારીઓ પાસે વિકાસના કામોની પઠાણી ઉઘરાણી કરવી પડે છે. મામલો એટલો ગંભીર બન્યો છે કે ચોરેને ચોટે એક જ વાત થઈ રહી છે, તો પછી સામાન્ય જનતાનું શું થતું હશે? સરકારી અધિકારીઓ માનતા નથી, વિકાસના કામો લટકી પડે છે. સરકારમાં ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. આ બળાપો કોઈ સામાન્ય જનતાનો નથી, આ ફરિયાદ કોઈ સામાન્ય નાગરિકની નથી, આ ફરિયાદ છે સત્તામાં બેઠેલા નેતાઓની, આ ફરિયાદ છે ભાજપના સિનિયર નેતાઓની, આ ફરિયાદ છે ખુદ નીતિન પટેલની. અધિકારીઓને ઉઘરાણી કરવી પડે, આ કેટલે પહોંચ્યું, આ કેટલે પહોંચ્યું. ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ અને સંકટ મોચક ગણાતા નીતિન પટેલે જ હવે સરકારી અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અગાઉ પણ નીતિનભાઈ બિન ગુજરાતી અધિકારીઓને લઈને દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. હવે ફરી એકવાર તેમણે રાજ્યના સરકારી અધિકારીઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા ધારાસભ્યોએ પણ અધિકારીઓ પ્રત્યે નારાજગીના સૂર રેલવ્યા હતા, ત્યાં હવે ખુદ નીતિન પટેલે સરકારી અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. મહેસાણાના એક કાર્યક્રમમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી નિખાલસ કબૂલાત કરી અને ગુજરાતમાં અધિકારી રાજ ચાલતું હોવાનો એકરાર કર્યો. માત્ર એકરાર જ નહીં, પરંતુ સાથે સાથે તેઓએ તો બળાપો પણ ઠાલવ્યો કે અધિકારીઓ તેમના જેવા પ્રધાનોની વાત પણ સાંભળતા નથી. સાત કોઠા પાર કરવાના હોય છે, અમે મંત્રી છીએ ને, તો અમારે બહુ કામ કરાવવા માટે વહીવટી તંત્રની પાછળ પડવું પડે છે, એનું ફોલોઅપ કરવું પડે છે, અધિકારીઓને ઉઘરાણી કરવી પડે, આ કેટલે પહોંચ્યું, આ કેટલે પહોંચ્યું, આનું શું થયું, આનું શું થયું, આ પ્લાન બની ગયા, ટેન્ડર બની ગયું, ટેન્ડર બહાર પડી ગયું, કોન્ટ્રાક્ટ ન પડી ગયો, કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું કે ના કર્યું, અને પછી માલ સામાન કેવો ઉતાર્યો, બધી અમારે ખબર રાખવી પડે. અને જેટલા જાગૃત ગામ હોય, સરપંચો હોય, આગેવાનો હોય, એટલું બધું સારું કામ આપણે કરી શકતા હોઈએ છીએ. ખુદ નીતિન પટેલને પણ વિકાસના કામો માટે અધિકારીઓની પાછળ દોડવું પડે છે. નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે વિકાસના કામો માટે સતત સરકારી બાબુઓ પાસે પઠાણી ઉઘરાણી કરવી પડે છે અને કોન્ટ્રાક્ટરથી માંડીને વિકાસના કામ સુધી તમામની ખબર રાખવી પડે છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું ખરેખર ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે? કેમ નાયબ મુખ્યપ્રધાને પણ આ ખુલાસો કરવો પડ્યો? જો નાયબ મુખ્યમંત્રીના જ હાલ આવા છે તો સામાન્ય જનતા ક્યાં જાય? આપણા ડેપ્યુટી સીએમ સાહેબને ખબર પડી કે અમારો અધિકારીઓ ગણતા નથી, પણ એને બહુ લોંગ ખબર પડી, કારણ કે અમે આજથી છેલ્લા 5-6 વર્ષ થયા અવારનવાર કોઈ પણ લોકોના જે રોડ બાબતના પ્રશ્નો હોય, પાણી બાબતના હોય કે કોઈ પણ ક્ષેત્રના જે પ્રશ્નો હોય સામાજિક લેવલે, એ આજે રજૂઆત કરવા જતો હોય, અમારો તો ગણતા જ નહોતા. અને અમે આની ઉપર આરટીઆઈ દ્વારા કે કોઈ મોરચા દ્વારા પ્રયત્ન કર્યા, તો એ માંડ અમારા કામ સોલ્યુશન હલ આવતા હતા, તોય છતાં રહી જતા હતા. પણ આજે એક બહુ સારી બાબત કહેવાય કે નીતિન સાહેબ, નીતિનભાઈ પટેલે એમ કહી દીધું કે અમારો અધિકારીઓ ગાંઠતા નથી, એટલે હવે વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો એવું ક્યાંક અંશે લાગે છે. ન્યૂઝ 18 ગુજરાતીએ સુરતના સ્થાનિકોના મનની વાત જાણી તો ખબર પડી કે સ્થાનિકોને રોડ, રસ્તા કે સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ જ્યારે અધિકારીઓનો સંપર્ક કરવો પડે છે તો તેઓ આવતા નથી, ગલ્લા તલ્લા કરે છે. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે સરકારમાં ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓ કેટલી મનમાની કરતા હશે, કારણ કે નાગરિકો ટેક્સની રકમ તો ભરી દે છે, પરંતુ જવાબદાર અધિકારીઓ સરકારી નોકરી હોવાને કારણે કોઈનું પણ ગાંઠતા નથી. આ પણ હકીકત છે. આ રોડમાં અધિકારીઓ આવતા બી નથી, સફાઈ કામ નથી થતા,
અને સ્ટ્રીટ લાઇટો જાડવા મોટા મોટા થઈ ગયા, સ્ટ્રીટ લાઇટો દબાઈ ગઈ છે, રાતના અંધારા પડે છે, એક્સિડન્ટ વધારે થાય છે અને મોબાઈલ ચોર વધી ગયા છે, તો પણ આનો કોઈ નિર્ણય નથી આવતો. સુરતના નાગરિકોની એટલી હદે ફરિયાદ છે કે સરકારી બાબુઓ સમયસર તેમની ઓફિસમાં આવતા જ નથી, એટલે સમયસર કામ કરવાની વાત તો દૂર રહી, જો સમયસર આવે તો અડધી સમસ્યા દૂર થઈ જાય, પરંતુ સરકારી નોકરીમાં બખ્ખા થઈ જવાને કારણે તેઓને કામ પ્રત્યેની કોઈ ગંભીરતા હોતી જ નથી. અધિકારીઓને કારણે એવી સમસ્યા કે એ સમયસર એ કે પહોંચતા જ નથી, ઓફિસમાં જાઓ તો ઓફિસમાં નથી હોતા, અને તમે રોડ પર બોલાવો તો અહીંયા આવતા નથી, આવે તો રાઉન્ડ મારીને જતા રહે છે, આવે એટલી વારમાં બધી સમસ્યા ટ્રાફિકની આગ જે કંઈ હોય હલ કરે, પાછું 10 મિનિટમાં પાછું જે હતું એનું એ આવીને ઊભું રહે છે બધું, એટલે ટ્રાફિક હોય, સફાઈ હોય, કોઈ પણ હોય, તમે ફોન કરો તો એ આવે, બે ચાર ફોન કરો તો આવીને જતા રહે, ત્યાં બધું રેડી થઈ જાય. થોડા સમય પહેલા જ અમે રિયાલિટી ચેક કર્યું હતું કે સરકારી અધિકારીઓ તેમની ઓફિસમાં કેટલા સંયમી છે, કેટલા સમયસર તેઓ તેમની ઓફિસમાં આવે છે, પરંતુ જોવા મળ્યું તો આવા અધિકારીઓ તેમની મનમરજીના માલિક નીકળ્યા. તેમને સમય મળે ત્યારે તેઓ ઓફિસમાં આવતા, ત્યાં સુધી ઓફિસના લાઇટ પંખા ચાલુ રહેતા, ના તો તેમને કોઈ પૂછી શકે તેમના મોડા આવવાનું કારણ, કે ના તો કોઈ તેમને ટોકી શકતું. આ જ કારણ છે કે સરકારમાં જોવા મળે સરકારી અધિકારીઓનું રાજ. ગવર્મેન્ટ કર્મચારીઓ જે હોય છે એને કોઈ પણ પ્રકારનો ડર હોતો જ નથી કે આપણી નોકરી કાલે છૂટી જાય તો શું, એટલે એ લોકો લગભગ જે એના માલિકો, માનો કે પ્રાઇવેટ ફર્મ હોય તો એના જે માલિકો કહે એમ બધા કર્મચારીઓને કરવું પડતું હોય છે, નહીંતર બીજા દિવસે જ એની નોકરી છૂટી જતી હોય છે. જ્યારે ગવર્મેન્ટ ફર્મમાં એટલા મોટા મોટા યુનિયનો અને સંગઠનો હોય જે ગવર્મેન્ટને પણ એ યુનિયનો ગાંઠતા નથી, અને એટલે પબ્લિકને છેલ્લે ભોગવવાનું આવે છે એની અંદર. તો આખરે સરકારી અધિકારીઓ કેમ લાલિયાવાડી કરી રહ્યા છે? બાબુઓ પોતાની ઓફિસમાં સમયસર જાય છે કે નહીં, અને જાય છે તો જનતાના કામ કરે છે કે નહીં, તેને લઈને થોડા દિવસ પહેલા જ અમે એક પડતાલ કરી હતી. વિવિધ કર્મચારીઓમાં જે કચેરીઓમાં જઈને સરકારી અધિકારીઓ હાજર છે કે નહીં તેનું રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા. થોડા સમય પહેલા જ સરકારી બાબુઓની લાલિયાવાડીને લઈને અમે પડતાલ કરી હતી, જેમાં અમે સરકારી કચેરીઓમાં ડોક્યું કર્યું તો અધિકારીઓ પોતાના સ્થાનેથી ગાયબ હતા. ખુરશીઓ ખાલી ખમ, ઓફિસમાં ન હતો કોઈ અધિકારી કે કોઈ કર્મચારી. ઓફિસ આવવાનો ટાઈમ થઈ ગયો હોવા છતાં કોઈ ફરક્યું ન હતું. સરકારી કચેરીઓમાં આવતા અરજદારો હેરાન પરેશાન હતા. છતાં સરકારી બાબુઓને જાણે કે કોઈની પડી જ ન હતી. એ તો મસ્ત પોતાના ઘરે હાજર હશે અને ઓફિસમાં ગેરહાજર. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં સરકારી કચેરીઓની કેટલીક તસવીરો કેદ થઈ. જરા જુઓ આ દ્રશ્યો. ઓફિસમાં પહોંચીને કામકાજ શરૂ કરી દેવાનો સમય થઈ ગયો હોવા છતાં કોઈ મહાશય ખુરશીની શોભા વધારવાની તસ્દી લીધી ન હતી. રાજ્યની સરકારી કચેરીઓમાં ચાલી રહી છે રીતસરની લાલિયાવાડી, અને આ લાલિયાવાડીના દ્રશ્યો છે જીવતા જાગતા પુરાવા. સરકારી કચેરીઓમાં કેટલી લાલિયાવાડી, કેટલી પોલમ પોલ ચાલી રહી છે એનું અમે રિયાલિટી ચેક કર્યું. રાજ્યના અલગ અલગ શહેરોમાં સરકારી કચેરીઓની સ્થિતિ શું છે એ જાણ્યું.
અમારા રિયાલિટી ચેકમાં જે દ્રશ્યો સામે આવ્યા તે એ વાતની સાબિતી હતી કે સરકારી અધિકારીઓ પોલમ પોલ ચલાવી રહ્યા છે. જ્યાં ગયા ત્યાં કર્મચારીઓ સમયસર હાજર જ નહોતા. જ્યાં અમારો કેમેરો પહોંચ્યો ત્યાં મોટા ભાગે ખુરશીઓ ખાલી ખમ હતી. હવે નાયબ મુખ્યપ્રધાને પણ આવા અધિકારીઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે જરૂરી છે કે આ સરકારી બાબુઓ સુધરી જાય. લોલમ લોલ ચલાવતા સરકારી અધિકારીઓથી જનતા તોબા પોકારી ગઈ છે. સામાન્ય એવા આવકના દાખલા કઢાવવા માટે પણ અધિકારીઓ અનેક ધક્કા ખવડાવે છે. સરકારી અધિકારીઓ મસમોટા પગાર લે છે, છતાં કામ કરવા માટે પ્રજાના ખિસ્સા ખાલી કરતા હોવાની જનતાની બૂમરાણ ઉઠી છે. લેટ લતીફોની કમી નથી. અગાઉ જ્યારે અમે બાબુઓની પડતાલ કરી હતી ત્યારે તેઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. આ દ્રશ્યો જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય ધારાસભ્યોએ કાઢેલો બળાપો યોગ્ય લાગી રહ્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જ એવું નિવેદન આપી રહ્યા હોય કે સરકારના કોઈ બી કામોની અંદર સરકારી બાબુઓ કોઈ બી ધારાસભ્યનું કે કોઈ બી નેતાનું સાંભળતા નથી, તો સ્વાભાવિકપણે જ આમ જનતા ધક્કા ખાઈ ખાઈને મરી જાય તો બી એમના કામ થતા જ નથી. અને એ લોકો આજે 25 વર્ષથી જો સત્તામાં છે અને નેતાઓ અને ધારાસભ્યોનું જો સરકારી બાબુઓ ના સાંભળતો તો આમ જનતાનું શું થાય. આજે હું પોતે જ એનો સાક્ષી છું. મારે જન્મ મરણના દાખલા માટે ઓછામાં ઓછા 5 ધક્કા ખાધા, ત્યારબાદ મને સર્ટિફિકેટ મળ્યું. કે સરકારમાં કેટલાક ચુનંદા અધિકારીઓ જ આ બધું તંત્ર સમગ્ર ચલાવતા હોય, એમના મળતિયા હોય, એમના જ કામ થાય છે, સામાન્ય જનતાના કામ થતા નથી. લોકોને પોતાની માંગણી સંતોષવા માટે આંદોલનો કરવા પડે છે, ત્યારે પ્રેશર લાવીને કામ કરાવવા પડે છે. આ બહુ એક દુઃખદાયક બાબત છે. ક્લાસ 3 અને ક્લાસ 4 ના અધિકારીઓમાં એ વસ્તુ છે કે એ લોકો ધક્કા ખવડાવતા હોય છે. એટલું જ નહીં, તેઓએ તો ત્યાં સુધી કહ્યું કે આવા અધિકારીઓને કારણે જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. મે મારા દાખલો ગણ આવકનો દાખલો ગણવા માટે ઓછામાં ઓછા 5 થી 6 ધક્કા ખાધા, પણ પેલી કહેવત પ્રમાણે હાથ મૂકો પોલા અને કામ કરે ગોલા, છેલ્લે તો મારા પૈસા ખવડાવીને જ મારું કામ થયું હતું.
એ રીતે અત્યારે ભલે નાયબ મંત્રી ખુદ એમ કહે છે કે જો આમાં કઈ અધિકારીઓ કામ કરતા નથી બરોબર, તો અમારી જેવી સામાન્ય પ્રજા કેવી રીતે કામ, એમનું કામ કેવી રીતે થશે? છેલ્લે એમનો પૈસા ભ્રષ્ટાચારનો ઉપયોગ કરવો જ પડે છે. કે હું પોતે બી એ વસ્તુનો શિકાર થયેલો છું. જસ્ટ હમણાં હું મારા ત્યાં આમ ધારો કે ચોરી થઈ બરાબર, તો હું ગયો તો મને ઉપરથી દબાવવામાં આવ્યો કે ભાઈ તમારી પાસે GST નથી, તમારી પાસે આ નથી, પેલું નથી, એ નથી. મારે લેવાના બદલે જે 10,000 મારે ચોરી થઈ એની સામે મારે બીજા 10,000 આપવા પડ્યા. રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારી અધિકારીઓનું રેડિયાર તંત્ર ચાલે છે. સામાન્ય જનતા સરકારી બાબુઓ પાસેથી કામ કઢાવવા માટે કેટલાય ધરમ ધક્કા ખાય છે, તો કેટલાય અધિકારીઓ લાંચ વગર કામ જ કરતા ન હોવાનો પ્રજાનો આક્ષેપ છે. એક તરફ પારાવાર પ્રશ્નોથી પ્રજા પીડાઈ રહી છે, તો બીજી તરફ મસ મોટા પગાર લેતા આ સરકારી અધિકારીઓ પણ પોતાની ફરજ સમજે એ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી. તો સરકારી અધિકારીઓને લાલિયાવાડી જોઈ સવાલ એ થાય છે કે તોતિંગ પગાર લેતા સરકારી બાબુઓ શા માટે આવી ઢીલી નીતિ અપનાવે છે, શા માટે લાલિયાવાડી ચલાવે છે? તો આનો જવાબ મળ્યો લાંચની લાલચ. જનતા કહી રહી છે કે લાંચ આપો તો ફટાફટ કામ થઈ જાય, અને લાંચ ન આપો તો તમારા કામ લટકી જાય. એક તરફ અધિકારીઓ લાલિયાવાડી ચલાવતા હોવાની ફરિયાદ છે, તો બીજી તરફ સરકારી બાબુઓ લાંચ લેવામાં પાછા પડતા નથી. સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા હોય એવા અનેક કિસ્સા વારંવાર સામે આવે છે. ખુરશી પર જનતાના કામ કરવા માટે સરકારી બાબુઓને બેસાડ્યા હોય છે, પરંતુ રેડિયા તંત્રના આ અધિકારીઓ તગડો પગાર તો લે જ છે, પરંતુ કામ કઢાવવા માટે જનતાના કિસ્સા પણ ખંખેરે છે. પબ્લિકના પૈસે તાગડધંધા કરતા અધિકારીઓ કેટલી હદ સુધી ભ્રષ્ટાચાર કરતા હોય છે એ વિચારવું પણ અશક્ય લાગી રહ્યું છે. મૂળ જૂનાગઢનો આ ખેડૂત યુવાન સરકારી બાબુઓના ભ્રષ્ટાચારની આપ વીતી કહી રહ્યો છે. તો જ્યારે અમુક તાલુકોમાં જે ખેડૂતોના વીમા હતા એ પાસ થયેલા છે, જ્યારે મારો તાલુકો વંથલી છે જૂનાગઢની અંદર, તો મારા તાલુકામાં નથી થયેલો. આનું માત્ર કારણ એક જ છે કે ત્યાંના જે સરકારી અધિકારીઓ છે એમને લાંચ નહોતી મળેલી, એટલા માટે આ વીમો નહોતો પાક્યો. જ્યારે બીજા ગામોનો બીજા તાલુકાઓના પાકેલા હતા વીમા, તો આ વસ્તુ એક ના હોવી જોઈએ. ખેડૂત તો આખા દેશ માટે કરે છે ને. મૂળ પાયાનો પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચાર આપણે રગેરગમાં પેસી ગયો છે, અને લાલચ, અને એ લાલચ ક્યાં સુધી લઈ જશે એ તો મને પણ ખબર નથી ને તમને ખબર નથી. આ પ્રશ્ન એ લોકોને જ પૂછવા જેવો છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હોય એવા કેટલાય કિસ્સાઓ નોંધાયા. રાજ્ય સરકાર દ્વારા ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને પગલે હવે RTO અધિકારીઓ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની ફરિયાદ છે. રાજસ્થાન બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર RTOના અધિકારીઓ ખોટી રીતે વાહન ચાલકોને ઉભા રાખીને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે પૈસાની ઉઘરાણી કરતા હોવાની બાતમી ACBને મળી હતી. ત્યારબાદ ECBની કાર્યવાહીમાં 2 RTO અધિકારી લાંચ લેતા પકડાયા. લાંચ રિશ્વત વિરોધી ખાતાએ બિછાવેલી જાળમાં અનેક સરકારી અધિકારીઓ ફસાતા હોય છે. ECBએ હાલમાં જ ગોઠવેલા 2 છટકામાં લાંચિયાઓ ફસાઈ ગયા. બરોડા મહાનગરપાલિકામાં રેવન્યુ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગોપાલ રાણાને 4,000 લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા. ECBના ફરિયાદીના માલિકીનો ઓપન પ્લોટનો વેરો ચાલુ કરાવવા અરજી આપેલી હતી. આ વેરો પાવતી કાઢી આપવા બાબતેની કામગીરી કરવાના ભાગરૂપે આરોપીએ લાંચના 4,000 ફરિયાદી પાસે માંગ્યા હતા, જેઓને ECBએ રંગેહાથ ઝડપી લીધા. લાંચ લેતા સરપંચને સકંજામાં લેવા ફરિયાદને આધારે ECBએ અમરેલીમાં એક છટકું ગોઠવ્યું. ધારીના દુધાળા ગામમાં સરપંચના પતિ તેમજ કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન યોજનાના શૌચાલયમાં ગોલમાલ કરતા રંગે હાથે પકડાયા. એક શૌચાલયના ચેકના નાણા પાસ કરવા માટે થઈ અને સરપંચશ્રીએ અને એ જે કરાર આધારિત કોઓર્ડિનેટર હતા તેઓએ એક શૌચાલય દીઠ રૂપિયા 900 માંગણી કરેલી, જેમ 9 શૌચાલયના 81 રૂપિયા 8,100 માંગણી કરેલી. વધી રહેલા ભ્રષ્ટાચાર અને લાંચના કિસ્સા પર લગામ લગાવવા ECBએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
લાંચિયા સરકારી અધિકારીઓને પકડવા માટે એસીબી દ્વારા 44 સ્પેશિયલ પીઆઈને તાલીમ આપવામાં આવી રહી છે અને આ વર્ષે જે જે વિભાગમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદ નથી આવી તેવા વિભાગના અધિકારીઓ પર પણ એસીબી બાજ નજર રાખશે અને જો અધિકારીઓ લાંચ લેતા પકડાશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. મારા અનુભવ તો હું 2016 વિશ્લેષણ સમિતિની અંદર બિરચા મુંડામાં આવતો, એ લોકો ઘણા ધક્કા કરાવતા, ઓલું લઈ આવો ને આ લઈ આવો ને આમ છેને તેમ એવું ઘણું બધું કહેતા, એટલે વારંવાર ધક્કા કરાવે. સોલ્યુશન ટૂંક સમયમાં પતી જાય એમ હોય તો પણ લાંબુ લાંબુ કરતા, એટલે ઘણો અન્યાય કરેલો છે. આ આંધળી મૂંગી બેરી સરકારમાં એના કર્મચારીઓ પણ આંધળા મૂંગાને બેરા છે, એટલે જ્યારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન પોતાની વેદના વ્યથા આ પ્રકારે ઠાલવતા હોય તો સામાન્ય પ્રજાજનો માટે તો એ વેદના વ્યથા તો પરાકાષ્ઠાય છે. મારો ખુદનો જ અનુભવ છે, છેલ્લા એક મહિનાથી મારે જન્મ તારીખનો દાખલો કાઢવો છે, ગ્રામ પંચાયતના વારંવાર ધક્કા ખાઉં છું, તેમ છતાંય તલાટીની હાજરી હોતી નથી. બરાબર એમ કહે છે કે અમે રજા ઉપર છે, બીજા લોકોને ચાર્જ આપ્યો છે, બીજા તલાટી સાથે વાત કરતા એવો જવાબ મળે, એ તો હાજરી આપતા નથી, પણ એવો જવાબ મળે છે કે ભાઈ એ નોંધણી ક્યાં છે મને કંઈ ખબર નથી હોતી, તો અમારે ક્યાં સુધી આ ધક્કા ખાવાના મેડમ? સરકારી અધિકારીઓના રેડિયા તંત્રથી પ્રજા ત્રસ્ત છે. લાંચિયા બાબુઓને કારણે ભ્રષ્ટાચારનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે. લાંચ રિશ્વત વિરોધી વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ જોઈએ તો ચોંકી જવાય. એન્ટી કરપ્શન બ્યુરો વારંવાર છટકા ગોઠવે છે અને લાંચિયાઓને સકંજામાં પણ લે છે, પરંતુ ભ્રષ્ટાચારનો રાફડો એટલો ફેલાયેલો છે કે એસીબીની જાળ પણ ઘણી વાર નાની પડે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાત. સરકારી અધિકારીઓથી કંટાળીને ખુદ નીતિન પટેલે જ બળાપો કાઢ્યો, પરંતુ આ અગાઉ ધારાસભ્યો પણ અધિકારીઓની લાલિયાવાડીથી ધુઆપુઆ થયા હતા અને વિકાસના કામો અટકતા હોવાનું કહીને રાજીનામા પણ ધરી દીધા. સરકારી અધિકારીઓથી લાલિયાવાડીથી માત્ર નીતિન પટેલે જ કંટાળ્યા છે એવું નથી, અગાઉ ધારાસભ્યોએ પણ આ મુદ્દાને લઈને ભારે ઉહાપો મચાવ્યો હતો, ત્યાં સુધી કે કેટલાક ધારાસભ્યોએ તો અધિકારીઓની આળસને કારણે વિકાસના કામો અટક્યા હોવાનું કારણ આગળ ધર્યું. વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનક રાજીનામું આપી દીધું. ઇનામદારની ફરિયાદ હતી કે સરકારમાં મંત્રીઓ અને અધિકારીઓ તેમના વિસ્તારના કામ અંગે ઉદાસીનતા સેવે છે. ઇનામદારે પોતાના રાજીનામાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. અધિકારીઓની આળસથી કેટલાય કામો અટકેલા છે, આવું કારણ આગળ ધરીને ધારાસભ્યો ધુઆપુઆ થયા હતા. કેતન ઇનામદાર સાથે તેમના સમર્થકોએ પણ રાજીનામા ધરી દઈને સરકારી અધિકારીઓ સામે બંડ પોકાર્યું. રાજીનામું આપનાર તમામ સભ્યોને એક જ મત છે, તાલુકામાં વિકાસના કામો થતા નથી. હવે સાંભળીએ કેતન ઇનામદાર અને તેમના સમર્થકોના પડતર પ્રશ્નો કયા છે. અમારી લાગણી છે જે વિકાસના કામો છે એ કામમાં બધી રૂકાવટ બહુ હોય છે, નારકો કશું કોઈનું સાંભળતા નથી અધિકારીઓ, અધિકારીઓનું રાજ છે. સાવલીમાં મોટા મોટી જીઆઈડીસી હોય અને જીઆઈડીસીમાં ઈએસઆઈના પૈસા કપાતા હોય ને ઈએસઆઈની હોસ્પિટલ નથી, એ પણ અમારી મોટી માગણી છે કે આટલી મોટી ગુજરાતની જીઆઈડીસી હોય અને ઈએસઆઈની હોસ્પિટલ હોવી જોઈએ મંજૂર ત્યાં તો સાવલીની અંદર. કેતન ઇનામદારે પોતાના રાજીનામાના પત્રમાં કહ્યું છે કે સરકારના મંત્રીઓ અને અધિકારીઓ તેમના મત વિસ્તારને લગતા વિકાસના કાર્યો કરવામાં ઉદાસીનતા દાખવે છે. આ અંગે તેમણે અગાઉ પણ સરકારને રજૂઆત કરી છે, પણ તે અંગે ગંભીરતાથી નોંધ નથી લેવાય. આ રજૂઆત વારંવાર કરી છે, અનેક વાર કરી છે, અને એ વખતે પણ મેં એવું કહ્યું હતું કે હું ખૂબ દુઃખી છું અને આજે જ્યારે મેં આ નિર્ણય લીધો છે ત્યારે મારી સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્ય એટલે મારી વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ ગામોને ધ્યાનમાં રાખી અને મને આ નિર્ણયને મારી જનતા મારી સાથે છે. તમે વિચાર કરો કે ખુદ નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય પણ સરકારી અધિકારીઓની કામગીરીથી કંટાળ્યા છે તો સામાન્ય જનતાની તો વાત જ શી કરવી. સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા ખાઈને આમ જનતાના ચપ્પલ ઘસાઈ જાય, છતાં કામ તો ટલ્લે જ ચડેલા હોય. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. અધિકારીઓને ઉઘરાણી કરવી પડે.
રાજ્યમાં તાપમાનનો પારો વધ્યો, પણ ઠંડા પવનોના કારણે ઠંડીનો થયો અનુભવ. નલિયા 6.8 ડિગ્રી સાથે ઠંડુગાર. વડોદરાના તાંદલજી વિસ્તારમાં દિલ્હીના શાહીનબાગની પેટર્નથી મહિલાઓ બેઠી સીએએના વિરોધમાં, પ્રદર્શનકારીઓની પોલીસ સાથે થઈ શકે છે ઘર્ષણ. ખોટા દસ્તાવેજના આધારે સીબીએસઈની મંજૂરી લેનાર ડીપીએસ સ્કૂલની નફટાઈ. ચાલુ વર્ષે શાળા શરૂ કરવા કરી અરજી, મંજૂરી અંગેનો અંતિમ નિર્ણય આજે લેવાશે. જૂનાગઢ મગફળી કૌભાંડ મામલે ધોરાજી એમએલએ વસોયાની માગ, કહ્યું જવાબદારો સામે કાર્યવાહી કરો અને 3000 બોરી એક દિવસમાં બદલી ન શકાય, દેખરેખ રાખતા અધિકારીઓ સામે પગલાં લેવા જણાવ્યું. નર્મદા જિલ્લામાં આરોગ્ય અધિકારીનું મોટું નિવેદન, માતા અને બાળકોના મરણના ઊંચા દર પાછળ આરોગ્ય કેન્દ્ર પર તબીબી સ્ટાફની અનિયમિતતા જવાબદાર હોવાનું તારણ. રાજ્યમાં માતા બાળકોનો મૃત્યુ દર સૌથી વધુ નર્મદામાં હોવાનો તેમણે સ્વીકાર કર્યો. ભાવનગરમાં માવતર ઓલિમ્પિક 2020 યોજાયો. મંત્રી વિભાવરીબહેનની હાજરીમાં યોજાયેલા ઓલિમ્પિકમાં વડીલોને આનંદિત રાખવા વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો ગરબે પણ ઘૂમ્યા હતા.